નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત બેઠકો ઓછી કરવા સામે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. વડોદરાની મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા શહેરમાં એમએસ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટી ભેટ સ્વરૂપમાં આપવામાં આવી હતી. સ્થાનિક વિદ્યાર્થીઓ જે પણ ધોરણ 12 પાસ કરીને અભ્યાસ કરવા માંગતા હોય તે દરેક વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મેળવી અભ્યાસ કરી શકે છે. ત્યારે એમએસ યુનિવર્સિટીના તંત્ર દ્વારા 50% સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની હિલચાલ કરવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તા દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવીને યુનિવર્સિટીના જે પીઆરઓ છે હિતેશ રાવિયા સર તેમને રજૂઆત કરી અને જે પત્ર છે તે વાઇસ ચાન્સલર સરને લખ્યો છે. આવેદન પત્ર તેમને અમે સુપ્રત કર્યો છે. કારણ કે જે રીતે એડમિશન ક્રાઇટેરિયામાં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે કે 50% જેટલું જે કોટા છે તે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને 50% જે કોટા છે તે આઉટસાઇડ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. હું વાત કહેવા માંગીશ કે જ્યારે આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા ત્યારે 90% જે વિદ્યાર્થીઓ છે તે લોકો સ્થાનિક હોય તેવી એક પ્રધાનતા છે તે આપવામાં આવી હતી અને 10% વિદ્યાર્થીઓ જે લોકો આઉટસાઇડરથી આવતા હોય તે લોકોને એડમિશન આપવામાં આવતું હતું. તો જો આ ખરેખર વિદ્યાર્થીઓ જોડે આ ક્રાઇટેરિયા ના એ લોકોને આપવામાં આવે વડોદરા શહેરને, આ તો કંઈક ને કંઈક અન્યાય છે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ જોડે. સાથે સાથે અપમાન છે સર સયાજીરાવ ગાયકવાડનું, કારણ કે એમના દ્વારા આ યુનિવર્સિટીની સ્થાપના એટલા માટે કરવામાં આવી હતી કે યુનિવર્સિટીમાં આવીને સ્થાનિક કક્ષાના જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી શકે, એ લોકોને કોઈ અન્ય જિલ્લા કે અન્ય શહેરમાં ના જવું પડે તે માટે અમે રજૂઆત કરી છે. ભૂતકાળમાં પણ અમે અહીંયા આવીને રજૂઆત કરી ગયા છે. ફેકલ્ટીના ડીનને પણ અમે આવેદનપત્ર આપ્યું છે, પરંતુ હાલમાં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કોઈ નિર્ણય આપવામાં આવ્યો નથી. અને એક વાત તો સ્પષ્ટ એમના દ્વારા કહી દેવામાં આવી છે કે 50% આઉટસાઇડર અને 50% લોકલ વિદ્યાર્થીઓનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. આ વાત જે છે તે ફક્ત ને ફક્ત એક અફવા તરીકે બહાર આવી છે. આવો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. અમારી માંગ એક જ છે કે યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટીમાં પ્રથમ હક અને ફર્સ્ટ પ્રાયોરિટી જે છે એ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને મળે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.